नमस्ते स्टूडेंट्स, आज आपणे पार्ट टू ना छेल्ला प्रकरणनो अभ्यास करवा जई रह्या छीए। प्रकरणनुं नाम छे सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स द्रव्यो रचनाओ अने सादा परिपथो, प्रकरण नंबर 14। आ प्रकरणमां सेमीकंडक्टर विषयनो आपणे अभ्यास प्राथमिक करी અને બાકીની ઇલેક્ટ્રોનિક્સને લગતો જે સાદા પરિપથો છે એનો અભ્યાસ કરવાનો છે। જેમ અહીંયા ચેપ્ટરનું નામ છે એ મુજબ જ પહેલા ભાગમાં આપણે સેમિકન્ડક્ટર દ્રવ્યો કયા કયા હોય, કેવી રીતે એ કામ કરે છે, કયા એના ગુણધર્મો છે એની ચર્ચા કરશું। ત્યારબાદ જે આ દ્રવ્યોની મદદથી બનેલી સાદી રચનાઓ છે એનો અભ્યાસ કરશું અને એ રચનાઓની મદદથી કઈ રીતે સાદા પરિપથો બનાવી શકાય અને એનો ક્યાં વ્યવહારમાં ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક્સમાં એનો આપણે સ્ટડી કરશું। અને છેલ્લે એક સેક્શન છે જેને આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહીએ છીએ, તો એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ શું છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ક્યાં કામ લાગે અને એમાં જે લોજિક ગેટ આપણે ભણવાના છે એ નો ક્યાં ઉપયોગ છે એની આપણે ચર્ચા કરશું। થોડીક તમને પ્રકરણ વિશે વાત કરું તો આખા ફિઝિક્સમાં તમે જેટલા ચેપ્ટર્સ ભણ્યા, જો તમે 1 થી 13 ચેપ્ટર ભણો પછી તમને એ ખ્યાલ આવશે કે આ જે છે એ સૌથી સહેલામાં સહેલું પ્રકરણ છે અને આનો બેઝ જે છે એ પ્રવાહ વિદ્યુત પ્રકરણ 3 જે તમે ભણો છો એમાં છે। ખાસ તો ઓહમનો નિયમ અને અવરોધકતા અને વાહકતાની પ્રાથમિક સમજૂતી, એટલી જો તમને માહિતી હોય તો તમે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિશે સારી રીતે અભ્યાસ કરી શકો। બીજું કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે એ જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સને રિલેટેડ જેટલી પણ એન્જિનિયરિંગની કે બીજી કોઈ સાયન્સની વિદ્યા શાખાઓ છે એ બધામાં ખૂબ ફંડામેન્ટલ કહી શકાય એવું આ પ્રકરણ છે। એટલે આ પ્રકરણ જો તમે ઇલેક્ટ્રોનિક્સ સાઈડ જવા માગતા હો તો આ કાયમ માટે તમને કામ લાગશે એવી આ સમજૂતી અને એવું આ ચેપ્ટર છે। તો આપણે શરૂ કરીએ। સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ જે છે એમાં મેં તમને કીધું એમ એના બે વિભાગો છે। પહેલો વિભાગ જે છે એ છે સેમિકન્ડક્ટર, આ હું પ્રકરણની વાત કરું છું, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। અને નેક્સ્ટ જે છેલ્લો વિભાગ છે આ પ્રકરણનો એ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ। આપણે આ બંને જે છે એની 1x1 સમજૂતી મેળવવાની છે। તો આપણો જે પહેલો અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે એ છે ઘન પદાર્થોનું વર્ગીકરણ। હવે તમને એમ થાય કે ઘન પદાર્થોનું વર્ગીકરણ એટલે શું, તો કે ઘન પદાર્થોનું સુવાહકો અવાહકો અને અર્ધવાહકો, સુવાહકો અવાહકો અને અર્ધવાહકોમાં વર્ગીકરણ। એટલે વર્ગીકરણ કેમાં કરવાનું, તો કે કયો પદાર્થ ઘન પદાર્થ તમને આપ્યો હોય એમાંથી કયો સુવાહક છે, કયો અવાહક છે અને કયો અર્ધવાહક છે એ કેમ નક્કી કરવા, એના માટેની આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ। અને આજનો આમ જુઓ તો આખો લેક્ચર જે છે એ એના પર જ આધારિત છે। હવે આપણી સામાન્ય સમજૂતી એવી છે, પ્રકરણ 3માં તમે ભણી ગયા છો કે એવા પદાર્થો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એવા પદાર્થોને સુવાહકો કે વાહકો એવું કહેવાય, અને જે પદાર્થોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોય અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન જ ન હોય એવા જે પદાર્થો છે એને આપણે અવાહકો કહીએ છીએ। આ એની પ્રાથમિક અને સાદી સમજૂતી છે। અને આપણે જાણીએ છીએ કે જો એની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો તેની વાહકતા વધારે હોય અને અવરોધકતા ઓછી હોય, અને જો અવાહકો હોય કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય જ નહીં અથવા તો ખૂબ ઓછી હોય
तो एनी वाहकता खूब ओछी मळे अने अवरोधकता खूब वधारे होय। तो आपणे सौथी पहेला सुवाहको अवाहको ने अर्धवाहकोमां विभाजन करी घन पदार्थोनुं अने त्यारबाद ऊर्जा बेन्ड जे छे एनर्जी बेन्ड ऊर्जा पट एना आधारे बीजी समजूती छे ए मेळवाना छीए। तो आपणे सौथी पहेला वर्गीकरण करीए छीए ए छे अवरोधकता अवरोधकता के वाहकता। हवे तमे जाणो छो अवरोधकता नो सिम्बोल रो छे अने वाहकता नो सिम्बोल सिग्मा छे। वाहकता ने आधारे सॉरी वाहकता ने आधारे घन पदार्थोनू वर्गीकरण घन पदार्थोनू वर्गीकरण। तो एमा आपणे त्रण पदार्थो जे अभ्यास करवानो छे एमा एक छे सुवाहको, बीजा जे छे એ છે અવાહકો, અને એની વચ્ચેના જેના ઉપર આપણું આખું ચેપ્ટર આધારિત છે એ છે અર્ધવાહકો। સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો। તો વિદ્યુતભાર સોરી અવરોધકતા કે વાહકતાના સંદર્ભમાં સુવાહકો એટલે એવા પદાર્થો કે જેની અવરોધકતા ખૂબ ઓછી હોય અને વાહકતા ખૂબ વધારે હોય એવા જે પદાર્થો છે એવા ઘન પદાર્થો છે એને આપણે સુવાહકો કહીએ છીએ। તો આપણે જો એના વેલ્યુ લઈએ તો અવરોધકતા છે એ લગભગ 10^-2 થી 10^-8 ઓહમ ઇન્ટુ મીટર ની રેન્જમાં હોય, અને વાહકતા છે એ આના પરથી જ તમે કહી શકો એનું વ્યસ્ત જેટલું હોય, એટલે 10^2 થી 10^8 ઓહમ સોરી મો એનો એકમ છે મો પ્રતિ મીટર જેટલી હોય, અને મો ને ઝાયમન એના ઉપરથી એસ એવું કહે છે, એટલે તમે બુકમાં એસ વાંચો તોય વાંધો નથી। તો 10^2 થી 10^8 ઝાયમન પ્રતિ મીટર અથવા તો મો પ્રતિ મીટર એટલી વાહકતા અથવા તો 10^2 થી 10^8 ઓમ ઇન્ટુ મીટર જેટલી અવરોધકતા ધરાવતા જે સુવાહકો છે જે પદાર્થો છે એને આપણે સુવાહકો કહીએ છીએ। હવે અવાહકોમાં આનાથી ઊંધું એવા પદાર્થો કે જેની અવરોધકતા ખૂબ વધારે અને વાહકતા ખૂબ ઓછી હોય તેવા પદાર્થોને આપણે અર્ધવાહકો કહેશું સોરી અવાહકો કહેશું। અને અવાહકો માટે રો જે છે એ 10^11 ટુ એની રેન્જ જે છે એ 10^19 ઓમ ઇન્ટુ મીટર જેટલું હોય, અને સિગ્મા જે છે વાહકતા એ આનાથી ઉલટું 10^-11 ટુ 10^-19 ઝાયમન પર મીટર જેટલી એની અવરોધકતાના મૂલ્યો હોય છે। હવે આ જે છે એ વિશિષ્ટ પ્રકારના પદાર્થો છે અર્ધવાહકો, એવા પદાર્થો કે જેની અવરોધકતા કે વાહકતા સુવાહકો એટલે કે ધાતુઓ અને અવાહકો ની વચ્ચેની હોય તો તેવા પદાર્થોને અર્ધવાહકો કહે છે। આ
અવરોધકતાને આધારે એની સમજૂતી થઈ. અર્ધવાહકો માટે અવરોધકતા તમે જુઓ તો એ 10^-5 ટુ બરાબર જોજો 10^6 ઓમ ઇન્ટુ મીટર જેટલી હોય છે, એટલે ઋણમાં પણ છે 10^-, ના પાવરમાં પણ અને ખૂબ ઓછી છે, અને 10^6 જેટલી વધુ પણ હોઈ શકે. એ જ રીતે આ જે છે એ 10^5 ટુ 10^-6 ઝાયમન પર મીટરના ઓર્ડરમાં હોય છે. એટલે અર્ધવાહકો જે છે એ સ્પેશિયલ પ્રકારના પદાર્થો છે કે જેની અવરોધકતા કે વાહકતા જે છે એ સુવાહકો કરતાં ઓછી હોય અને અવાહકો કરતાં વધારે હોય. એટલે વાહકતાના સંદર્ભમાં કહીએ તો સુવાહકો કરતાં ઓછી વાહકતા અને અવાહકો કરતાં વધુ, અને અવરોધકતાનું એનાથી ઉલટું હોય તો આ જે છે એને અર્ધવાહકો કહેવાય. આપણે આખા પ્રકરણમાં ફક્ત અર્ધવાહકો છે એની જ ચર્ચા કરવાના છીએ. તો અર્ધવાહકો જે છે એ અર્ધવાહકો એની હવે આપણે જેટલી પણ ડિસ્કશન કરીએ એ ફક્ત અર્ધવાહકોની કરવાના છીએ. અર્ધવાહકો છે એના પણ પાછા બે પ્રકારો આપણે કરશું. એક જે છે એ છે પ્રાથમિક અર્ધવાહકો, અને બીજા જે છે એ છે મિશ્ર, એટલે કે જેને સંયોજન પ્રકારના હોય એવા અર્ધવાહકો. અર્ધવાહકો તો પ્રાથમિક અર્ધવાહકો જે છે જે ખૂબ જ અગત્યના છે અને જેની આપણે સંપૂર્ણ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરશું એવા બે છે. એક છે સિલિકોન SI, અને બીજું જે છે એ છે જર્મેનિયમ. બીજું જે છે એ છે જર્મેનિયમ GE. આ બંને જે છે એને ફંડામેન્ટલ મુખ્ય અથવા તો પ્રાથમિક અર્ધવાહકો કહે છે. એને ઘણી વખત તાત્વિક અર્ધવાહકો એવું કહે છે, કેમ કે તત્વો છે. મિશ્ર અર્ધવાહકો જે છે એને પાછું આપણે વિભાજન કરીએ તો ત્રણ પ્રકારમાં એને વિભાજિત કરી શકાય, પેટા પ્રકારો મિશ્રના. એક અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક, બીજા જે છે એ સ્વાભાવિક છે કાર્બનિક, અને ત્રીજા જે છે એ છે કાર્બનિક પણ પોલિમર. કાર્બનિક પોલિમર આ બધા જે છે એ કોઈ એક તત્વના બનેલા નથી હોતા, ઘણા બધા તત્વોના કે બે તત્વોથી બે કરતા વધારે તત્વોના બનેલા હોય. અકાર્બનિક જે છે એમના એક્ઝામ્પલ જો જોઈએ તો CDS કેડમિયમ સાયનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ GaAs જે LEDમાં વપરાય છે CDSE, અને INP. આ બધા જે છે એ કોઈ કોઈ જગ્યાએ આપણે આગળ જતા ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે. કાર્બનિક જે છે ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે એ એમાં એન્થ્રાસિન અશુદ્ધિ ઉમેરેલા, થેલોસાયનાઇડ્સ એ બધા જે છે એ કાર્બનિકમાં આવશે. અને કાર્બનિક અને પોલિમર એમાં પોલી પાયરોલ આ બધા જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે વપરાય છે. પછી બીજું તમને આપ્યું છે પોલી એનિલિન, આ બધા જે છે વગેરે આ બધા કાર્બનિક પોલિમર પદાર્થો છે કે જેનો ઉપયોગ સેમિકન્ડક્ટર દ્રવ્યો બનાવવા માટે થાય છે. શા માટે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ખૂબ અગત્યનું છે એની પણ આપણે આગળ જતા ચર્ચા કરવાના છીએ. પણ આપણું જે મુખ્ય ફોકસ છે આ ચર્ચામાં એ મુખ્ય ફોકસ પ્રાથમિક જે તાત્વિક અર્ધવાહકો છે સિલિકોન અને જર્મેનિયમ એનો ડિટેલમાં અભ્યાસ કરવો એ છે. તો આ હજી આપણે જે મેં તમને અત્યારે કરાવ્યું એ ઇન્ટ્રોડક્શન જ છે. અર્ધવાહકોનું વર્ગીકરણ અવરોધકતા કે વાહકતાના આધારે, અને અર્ધવાહકો શું છે અને કેવા પ્રકારના પરમાણુઓ હોય એની આપણે ડિસ્કશન કરી. નેક્સ્ટ જે છે એ અગત્યનું છે અને એ છે ઉર્જા પટ, એટલે કે એનર્જી
બેન્ડ ના આધારે સમજૂતી. હવે આ જે છે એ એનો ડિટેલમાં તમને ટેક્સ્ટબુકમાં એક બ્લુ પેજ છે 470 નંબરના પેજ પર 470 ત્યાં આગળ આપેલું છે, પણ એનો તમારે વાંચવાનો કે અભ્યાસ કરવાની જરૂર નથી. એક વખત તમને ઈચ્છા થાય તો વાંચી જજો ચોક્કસ. પરંતુ એનું જે સમરી છે, એ જે કહેવા માગે છે, એનું જે સાર, ટૂંક સાર જેને આપણે કહીએ છીએ, એ હું તમને સમજાવી દઉં. તમે બોહર મોડેલ જે છે એ ભણી ગયા છો. બોહર મોડેલ એમાં તમે એવું ભણ્યા છો પ્રકરણ 12માં કે પરમાણુમાં ઇલેક્ટ્રોનને તેની ઊર્જા અનુસાર ચોક્કસ ઊર્જા સ્તર હોય છે. ઇલેક્ટ્રોન જે છે એ એની આપણે હાઇડ્રોજન મોડેલ છે ડિટેલમાં ભણી ગયા. ગ્રાઉન્ડ સ્ટેટ જે છે એની ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, અને એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6/n² એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એની ડિટેલમાં સ્ટડી તમે કરી ચૂક્યા છો એટલે એની આપણે અહીંયા બહુ ચર્ચા નહીં કરીએ. તો એક પરમાણુ હોય, તમે ખાસ ત્યાં આગળ પણ બોર મોડેલની મર્યાદામાં પણ એવું ભણ્યા હતા કે જો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એવા પરમાણુઓ કે જેની બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય, તો એના માટે તમે બોર મોડેલ, એના ઊર્જા સ્તરો, એનું આયોનાઇઝેશન ને એની સમજૂતી જે છે એ વધારે સારી રીતે બોર મોડેલથી કરી શકો. પણ જે ઘન પદાર્થો છે, જેમ કે આપણે સિલિકોન કે જર્મેનિયમની વાત કરીએ, તો એવા પદાર્થો જે છે એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોવાને લીધે ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તરો જે છે એની વચ્ચેનો ગેપ બહુ ઓછો હોય. એટલે જેમ કે તમે ધારો કે આ હાઇડ્રોજનનું n=1 માટેનું સ્તર છે, E1 એની ઊર્જા -13.6 હોય, તો બીજું ઊર્જા સ્તર 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટના ગેપ પછી છેક અહીંયા હતું. તો આ જે ગેપ છે, આ ગેપ એ હાઇડ્રોજન પરમાણુ કે સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ જેટલી છે એમ આટલો જ હોય, પણ ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો આ બંને સ્તર વચ્ચે આટલો બધો તફાવત હોતો નથી. તો ઘણા બધા ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તરો જો નજીક ગોઠવાય તો કંઈક આવું દેખાય. ધારો કે આ એક ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર, પછી એની પછી આ બીજું, પછી એની પછી આ ત્રીજું, એમ નજીક રહેલા ઊર્જા સ્તરોનો સમૂહ જે છે એ આ એક બેન્ડ રચે છે. આ તમે જુઓ તો આ બેન્ડ અથવા તો પટ્ટો એની જેવું લાગે. એટલે આ જે છે ઊર્જા સ્તરોનો બનેલો અથવા તો ઊર્જા સ્તરોનો સમૂહનો બનેલો પટ્ટો જે છે એને આપણે એનર્જી બેન્ડ અથવા તો ઊર્જા પટ એવું કહેશું. એનર્જી બેન્ડ અથવા તો ઊર્જા પટ. એટલે તમે હું લખાવું એટલું લખતા જાઓ. આની જે સમજૂતી છે એની જે મેં તમને કીધું એમ જે સરળ સમજૂતી છે એ હું તમને એનો ટૂંક સાર લખાવું છું. ઘન પદાર્થોમાં ઇલેક્ટ્રોન તેની ઊર્જા અનુસાર, આ જે આપણે બોર મોડેલમાં ભણ્યા એનું જ છે, ઊર્જા અનુસાર કોઈ ચોક્કસ ઊર્જા સ્તર ધરાવે છે. તમે જાણો છો એમ ઘન પદાર્થ હોય તો અથવા તો કોઈ પણ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ઊર્જા અનુસાર ચોક્કસ ઊર્જા સ્તર ધરાવે છે. નજીક રહેલા ઊર્જા સ્તરો ઊર્જા સ્તરોનો સમૂહ એક ઊર્જા પટ અથવા તો એને આપણે કહેશું
एनर्जी बेंड, एनर्जी बेंड रचे छे। એટલે તમને કોઈ કેમ પૂછે કે એનર્જી બેન્ડ, ઉર્જા બેન્ડ અથવા તો ઉર્જા પટ એટલે શું, તો એ ઘણા બધા પાસ પાસે રહેલા ઉર્જા સ્તરોના સમૂહને એનર્જી બેન્ડ એવું કહે છે। ઘન પદાર્થમાં આવા બે ઉર્જા બેન્ડ હોય છે, એક વેલેન્સ બેન્ડ અને બે કન્ડક્શન બેન્ડ। વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ। ઇલેક્ટ્રોન જે બેન્ડમાં હાજર હોય તેવા બેન્ડને વેલેન્સ બેન્ડ કહે છે, અને જે બેન્ડના ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોન ન હોય તેને કન્ડક્શન બેન્ડ કહે છે। એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનથી ભરાયેલા ઉર્જા સ્તરો જે બેન્ડ બનાવે, વેલેન્સ ઇલેક્ટ્રોનથી ભરેલા ઉર્જા સ્તરો જે બેન્ડ બનાવે એને વેલેન્સ બેન્ડ કહેવાય, અને એવા ઉર્જા સ્તરો કે જેમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, ખાલી છે, એવા ઉર્જા સ્તરોથી બનેલા બેન્ડને કન્ડક્શન બેન્ડ કહેવાય। એટલે એનર્જી બેન્ડ જે છે એ બે હોય, એક વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, બેને અલગ કેવી રીતે પાડશું, તો જેમાં ઇલેક્ટ્રોન ભરેલા હોય એ વેલેન્સ બેન્ડ, અને જેમાં ઇલેક્ટ્રોન ન હોય અથવા તો ખાલી ઉર્જા સ્તરો જ હોય, ઇલેક્ટ્રોનની હાજરી ન હોય, તો એવા ઉર્જા સ્તરને, એવા બેન્ડને કન્ડક્શન બેન્ડ કહે છે। તો હવે ધારો કે આ ઇલેક્ટ્રોનથી ભરેલા હોય એવો આ બેન્ડ છે, આ ધારો કે ઇલેક્ટ્રોન છે, આપણે પૌલીનો સિદ્ધાંત જાણીએ છીએ, એ મુજબ એક ઇલેક્ટ્રોનમાં, એક ઉર્જા સ્તરમાં એક જ ઇલેક્ટ્રોન રહી શકે, તો આ જે પટ્ટો છે આને આપણે કહેશું વેલેન્સ બેન્ડ, અને વેલેન્સ બેન્ડની ઉપર અમુક ખાલી ઉર્જા સ્તર હોય તો આ જે બેન્ડ બને એને કહેવાય કન્ડક્શન બેન્ડ। શું કામ આવું થાય એ હું તમને પછી હમણાં સમજાવું છું। તો આ એવા ઉર્જા સ્તરોનો સમૂહ કે જ્યાં ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે ખાલી સ્તરોનો સમૂહ, એને આપણે કન્ડક્શન બેન્ડ કહેશું, અને વેલેન્સ બેન્ડ જે છે ઇલેક્ટ્રોનથી ભરાયેલા સ્તરોનો સમૂહ છે। વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર છે એની ઉર્જા ધારો કે ઈ વી છે, વી ફોર વેલેન્સ, અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઉર્જા સ્તરની ઉર્જા ઈ સી છે। તો એ બે વચ્ચે તમે જોઈ શકો છો એમ અહીંયા કંઈક ગેપ છે, આ જે છે એ કંઈક ગેપ છે કે જ્યાં કોઈ ઉર્જા સ્તર છે જ નહીં। તો આકૃતિમાં જે મેં બતાવ્યું છે એમ, આકૃતિ પરથી જો લખું છું, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ખાલી વિસ્તાર કે જેમાં કોઈ ઉર્જા સ્તર ન હોય તેને ફોરબીડન ગેપ
કહે છે. એ બે વચ્ચેનો ગેપ જે છે, ખાલી જગ્યા, ફોર ફોરબીડન એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો નોટ અલાઉ, કે જ્યાં આગળ ટૂંકમાં રિસ્ટ્રિક્ટેડ આપણે એવું કહીએ છીએ ને કે જ્યાં જવાની પરમિશન ન હોય એને ફોરબીડન કહેવાય. તો ઇલેક્ટ્રોન જે છે જે અહીંયા છે એને જો હવે સંક્રાંતિ કરીને ઉપરના ઉર્જા સ્તરમાં જવું હોય તો અહીંયા વચ્ચે કોઈ ઉર્જા સ્તર નથી, એને સીધું જમ્પ કરી અને કન્ડક્શન બેન્ડમાં જ જવું જોઈએ. તો વચ્ચેનો એવો વિસ્તાર કે જેમાં કોઈ ઉર્જા સ્તર નથી એને ફોરબીડન ગેપ કહે છે. નેક્સ્ટ અને અગત્યનું, વેલેન્સ બેન્ડ ના સૌથી વધુ ઉર્જા, વેલેન્સ બેન્ડ ના સૌથી એમ કે વેલેન્સ બેન્ડ ના સૌથી એમ લખીએ વેલેન્સ બેન્ડ ના સૌથી ઉપરના સ્તરની ઉર્જા એટલે કઈ, ઈવી જે આપણે અહીંયા લખી છે એ, અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના સ્તરની ઉર્જા, નીચેના સ્તરની ઉર્જા એને આપણે કહેશું ઈ સી. વચ્ચેના તફાવતને આ ખાસ યાદ રાખજો, બેન્ડ ગેપ ઉર્જા એને આપણે સંકેત આપશું ઈજી કહે છે. એને ગેપ એનર્જી એવું કહેવાય, બેન્ડ ગેપ ઉર્જા ઈજી કહે છે. અને ઈજી આમ લખી શકાય, ઈજી બરાબર ઈસી માઇનસ ઈવી. એટલે ઈસી અને ઈવી વચ્ચે જે ગેપ છે એ ગેપની ઉર્જાને બેન્ડ ગેપ ઉર્જા એવું આપણે નામ આપ્યું છે. તો બેન્ડ ગેપ ઉર્જાની પણ સમજૂતી આપણે મેળવી. તો હું ફરીથી તમને એકવાર રિવાઇઝ કરાવી દઉં આ એનર્જી બેન્ડ છે એ શું છે અને કેવી રીતે રચાય. તો ફરીથી જો આપણે એવું ભણેલા છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ઉર્જાને અનુસાર એક એનું ઉર્જા સ્તર છે એ ધરાવે છે. આ ઇલેક્ટ્રોન જે છે એનું ઉર્જા સ્તર, એમાં પૌલીના સિદ્ધાંત મુજબ એક ઉર્જા સ્તરમાં એક જ ઇલેક્ટ્રોન છે એ રહી શકે છે, એ પણ તમને ખબર છે. હવે ઘન પદાર્થ જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય, તો આવા બધા ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ઉર્જાને અનુરૂપ ઉર્જા સ્તરમાં ગોઠવાયેલા હોય, તો એવા ઉર્જા સ્તરો કે જેઓ ઇલેક્ટ્રોનથી ભરેલા છે તેઓ એકબીજાની નજીક જઈ અને ઉર્જા સ્તરોનો એક સમૂહ રચે. એ જે ઉર્જા સ્તરોનો બનેલો સમૂહ છે એને ઉર્જા બેન્ડ એટલે કે એનર્જી બેન્ડ કહેવાય, અને એ આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીએ છીએ, કેમ કે ત્યાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ રહેલા હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે એવો એટલે ઉર્જા સ્તરોનો વિસ્તાર પણ સોલિડમાં લઈએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોનની હાજરી હોતી નથી. તો ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તરમાં ન હોય અથવા તો ખાલી ઉર્જા સ્તરોનો જે સમૂહ બને એ જે પટ્ટો રચાય એને આપણે કહીએ છીએ કન્ડક્શન બેન્ડ. અને વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે ગેપ છે કે જ્યાં કોઈ અવેલેબલ એનર્જી લેવલ છે નહીં, કોઈ ઉર્જા સ્તર છે નહીં, તો એ ગેપ જે છે ત્યાં ઇલેક્ટ્રોન નહીં રહી શકે, એટલે આપણે એને કીધું છે ફોરબીડન ગેપ, એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે એવો વિસ્તાર. અને જો વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના સ્તરની ઉર્જાને ઈવી કહીએ અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઉર્જા સ્તરની ઉર્જાને ઈસી કહીએ, તો ઈસી અને ઈવી વચ્ચેનો તફાવત એને આપણે કહીએ છીએ બેન્ડ ગેપ ઉર્જા ઈજી, અથવા તો ગેપ ઉર્જા, અથવા તો એને આપણે ગેપ એનર્જી એવું પણ કહીએ છીએ. અને આપણે બેન્ડ ગેપ ઉર્જા ને આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ
वर्गीकरण करी शकीए, वर्गीकरण करी शकीए अने केवी रीते ए करवानुं एनी हूँ तमने समझूती हवे आपू छुं। तो एवा पदार्थो एवा घन पदार्थो के जेना माटे EG नियरली जीरो अथवा एक इलेक्ट्रॉन वोल्ट करता ओछू होय तेमने आपणे सुवाहको कहेशुं। सुवाहको कहे छे अथवा तो मोर प्रिसाइजली कहीए थोड़ुंक वधारे चोकसाई पूर्वक तो सुवाहको माटे बेन्ड गेप ऊर्जाना मूल्यो खूब ज नाना होय छे, एटले के वेलेंस अने कंडक्शन बेन्ड वच्चे ऊर्जानो तफावत खूब ओछो होय छे अथवा तो होतो ज नथी। ઘણા સુવાહકોમાં એ બંને બેન્ડ જે છે એકબીજા પર ઓવરલેપ થયેલા હોય છે। હવે એવા ઘન પદાર્થો કે જેના માટે EG લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો હોય, કરતા ઓછું હોય તેમને આપણે વર્ગીકૃત સોરી તેમને અર્ધવાહકો અર્ધવાહકો કહે છે। અને એવા ઘન પદાર્થો કે જેમના માટે EG ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધુ હોય તેમને અવાહકો કહે છે અથવા તો અવાહકો માટે ગેપ જે છે એ ખૂબ વધારે હોય। હવે આનો મતલબ શું થયો તો કે જો EG જે છે એ ખૂબ ઓછું હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સહેલાઈથી સહેલાઈથી વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે સંક્રાંતિ કરી શકે અને અને વિદ્યુત વહન થઈ શકે। એટલે હવે ખાસ યાદ રાખો કે જો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હાજર હોય તો અને તો જ આપેલા ઘન પદાર્થમાંથી વિદ્યુત વહન થાય। ફરીથી બોલું છું, બરાબર સાંભળજો, ઇલેક્ટ્રોન જો કન્ડક્શન બેન્ડમાં હાજર હોય એટલે કે જો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકતા હોય તો અને તો જ આપેલા ઘન પદાર્થમાં વિદ્યુત વહન થઈ શકે। તો સુવાહકો જે છે એમાં તો આ ગેપ છે એ ક્યાં તો છે જ નહીં અથવા તો ખૂબ ઓછો છે, તો થોડુંક તમે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન તરત જ તે વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરી કન્ડક્શન બેન્ડમાં જાય અને જેવો એ કન્ડક્શન બેન્ડમાં જાય એટલે વિદ્યુત વહન ચાલુ થઈ જશે। તો સુવાહકોમાં વિદ્યુત વહન છે સહેલાઈથી થવાનું કારણ કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ઓછો ગેપ અથવા તો નહિવત ગેપ છે એ છે। બીજું અર્ધવાહકો જે છે એના કિસ્સામાં જો પૂરતી ઉર્જા આપી ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરાવવામાં આવે તો વિદ્યુત વહન શક્ય છે થઈ શકે। એટલે હવે જુઓ આ કન્ડિશનલ થયું, જો ઇલેક્ટ્રોન પાસે ઇનફ એનર્જી હોય પૂરતી ઉર્જા હોય કે જેથી કરીને એ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકે અથવા તો
આપણે બહારથી ઉર્જા આપી અને સંક્રાંતિ કરાવી શકીએ તો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જાય અને તો તમને વિદ્યુત વહન તે પદાર્થમાં મળી શકે. અને અવાહકોમાં ઈજી ખૂબ વધારે હોવાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકે નહીં. એટલે જો કન્ડક્શન બેન્ડમાં જઈ જ ન શકતા હોય તો આથી વિદ્યુત વહન થઈ શકે નહીં. જો જઈ જ ન શકતા હોય તો વિદ્યુત વહન થવાનો પ્રશ્ન નથી. એટલે ઉર્જા બેન્ડ અથવા તો ઉર્જા ગેપ ઈજીના આધારે આપણે ત્રણ પ્રકારના વાહકોમાં વર્ગીકૃત કરી શકીએ. એવા કે જેમાં એનર્જી ગેપ છે ખૂબ ઓછો હોય એને સુવાહક કહેવાય, મીડિયમ હોય એને અર્ધવાહક કહેવાય અને ખૂબ વધારે હોય એને અવાહકો કહેવાય. એટલે ધારો કે આ કન્ડક્શન બેન્ડ છે ઈસી અને આ વેલેન્સ બેન્ડ છે ઈવી, તો સુવાહકો જે છે એમાં આજે ઉર્જા સ્તર જે છે આ ઈજી એ ખૂબ નાનું હોય. એટલે આપણે આમ બતાવી શકીએ એને. અર્ધવાહકો જે છે એના માટે આ ધારો કે કન્ડક્શન બેન્ડ ઈસી છે અને અહીં વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો છે ઈવી, તો અર્ધવાહકો લખું છું હું. અર્ધવાહકો માટે આ જે ગેપ છે ઈજી એ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાં છે એ સંક્રાંતિ કન્ડક્શન બેન્ડમાં કરી શકે. અને અવાહકો જે છે એનો આ કન્ડક્શન બેન્ડ અને અહીંયા વેલેન્સ બેન્ડ હોય ઈવી અવાહકો માટે, તો એમાં આ ગેપ જે છે એ એટલો બધો વધારે હોય ઈજી ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, કે જેથી અહીંના કોઈ ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરી અને કન્ડક્શન બેન્ડમાં ન જઈ શકે, એટલે આમાં વિદ્યુત વહન થશે નહીં. એટલે આ સમજૂતી જે છે એ બેન્ડગેપ ઉર્જાના આધારે છે, અથવા તો એમ પણ કહી શકાય કે બેન્ડગેપ ઉર્જાના આધારે જે સોલિડ પદાર્થો છે, ઘન પદાર્થો છે, એનું વર્ગીકરણ છે એ આ રીતે તમે કરી શકો. હવે આ બેન્ડ જે છે એની રચના સિલિકોન કે જર્મેનિયમ કે કોઈ અર્ધવાહક હોય એમાં કેવી રીતે થાય એની આપણે સમજૂતી લઈએ. તો આપણે ઉદાહરણ લઈએ છીએ, અથવા તો ટાઇટલ આપણે એવું આપીએ, સિલિકોન કે જર્મેનિયમમાં ઉર્જાપટો એટલે કે એનર્જી બેન્ડ્સ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ની સમજૂતી. વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ કેવી રીતે રચાય એની સમજૂતી આપણે જોઈ છે. તો આપણે બંનેમાં સેમ થશે, પણ સિલિકોન જે છે એ વધુ ફેમસ છે એટલે હું એનું ઉદાહરણ લઉં છું. સિલિકોન પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 14 છે આપણે જાણીએ છીએ. હવે ઇલેક્ટ્રોન રચના તમે ભણી ગયા છો, SPDF એમ ચાર કક્ષકો છે અને એમાં એ કક્ષાઓ છે, એમાં કેવી રીતે ઇલેક્ટ્રોનનું વિભાજન થયું હોય એ તમે ઓલરેડી જાણો છો. હું એની ઇલેક્ટ્રોન રચના અહીં લખું છું. 1s જે છે એમાં બે ઇલેક્ટ્રોન હશે, પછી 2s એમાં બે ઇલેક્ટ્રોન અને 2p એમાં બે ઇલેક્ટ્રોન, એટલે પહેલી કક્ષા આખી ભરાયેલી, બીજી કક્ષામાં 2p6 એટલે બીજી છે એ આખી ભરાયેલી, ત્રીજી જે છે 3 એમાં sમાં બે ઇલેક્ટ્રોન આવી જશે, પણ 3p જે છે એમાં 6ની શક્યતા છે, એની બદલે 2 જશે, એટલે
सिलिकॉन नी छेल्ली, छेल्ली एटले कई एन बराबर त्रण कक्षा में चार पैकी सॉरी छेल्ली कक्षा में रही केटला शके आठ, आठ पैकी चार इलेक्ट्रॉन, चार इलेक्ट्रॉन छे। हवे जुओ तमे एवं भणी गया छो के आ सौथी स्टेबल होय एटले आना ऊर्जा स्तर केटला होय 1s, एटले हूँ एक तमने फक्त तमारी जानकारी माटे एक ऊर्जा स्तरो जे छे ए हूँ तमने दोरीने देखाडू छू। तो जुओ सिलिकॉन जे छे एना आ बे ऊर्जा स्तरो आ 1s ना छे, એટલે 1s માં પહેલો ઇલેક્ટ્રોન અહીંયા જશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા જશે, એ બંને ઉર્જા સ્તરો ભરાયેલા છે। ભરાયેલા ઉર્જા સ્તર છે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, પણ હું તમને જસ્ટ બતાવું છું। એની ઉપર બીજા આઠ ઉર્જા સ્તર હશે, ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। આ જે ઉર્જા સ્તરો છે એમાં આ બંને છે એ 2s ના ઉર્જા સ્તર, અને બાકીના જે છે એ 2p ના ઉર્જા સ્તર। એટલે આ n બરાબર 1ની સ્થિતિ થઈ, n બરાબર 2ની સ્થિતિ થઈ, અને આ પણ બધા ભરાયેલા છે। ભરાયેલા ઉર્જા સ્તર હોય એ આપણા માટે અત્યારે આ લેવલે કોઈ જરૂરી નથી। હવે ત્રીજી જે કક્ષા છે એમાં અવેલેબલ એનર્જી લેવલ કેટલા, તો કે 8। આ 1 2 3 4 5 6 7 અને 8, આ n બરાબર 3ના શક્ય ઉર્જા સ્તરો, આ બે જે છે એ 3s ના અને બાકીના ઉપરના જે છે એ 3p ના છે। હવે આ જે મેં અહીંયા આગળ ઉર્જા સ્તરો બતાવ્યા છે એ ઉર્જા સ્તરો તમે કોઈ પણ ઘન પદાર્થ લઈ લો એના દરેકે દરેક ઘન પદાર્થના પરમાણુ માટે સાચું છે। આપણે એવું ભણી ગયા છીએ કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીક હોય એની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હોય, તો તમે જાણો છો એમ સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હોય એ આ ઉર્જા સ્તર છે। પછી જેમ જેમ ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય, અને અહીંયા કંઈક તમે ઝીરો એવું લખતા, તમે હાઇડ્રોજનના ઉર્જા સ્તરો ભણી ગયા છો એટલે તમને ખબર છે। તો આવું દરેકે દરેકમાં થઈ શકે। હાઇડ્રોજન હોય તો ખાલી એક જ ઉર્જા સ્તર હોય, કેમ કે એને એક જ ઇલેક્ટ્રોન છે અને એની ઉર્જા છે એ ફિક્સ હોય। બાકી અવેલેબલ એનર્જી લેવલ્સ છે પણ એમાં ઇલેક્ટ્રોન હોય કે નહીં એ જરૂરી નથી। તો આપણે આની અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે જે સ્તરો ઓલરેડી ભરાયેલા છે, પણ છેલ્લા જે ત્રીજી કક્ષા છે એમાં 3s આખી ભરાયેલી અને 3p માં બે ઇલેક્ટ્રોન ભરાયેલા છે। તો હવે તમે જુઓ, હવે હું અહીંયા ફક્ત ત્રીજી કક્ષા દર્શાવું છું n બરાબર 3 માટે। આ ધારો કે એના ઉર્જા સ્તરો છે, હવે હું થોડું બ્રોડ કરી અને બતાવું છું। તો જ્યારે અવેલેબલ એનર્જીની વાત કરીએ 7 અને 8, તો 8 ઉર્જા સ્તર છે। આ પહેલા બે ફરીથી હું લખું છું 3s ના છે, અને ઉપરના જે 6 છે એ 3p ના છે। તો આ અવેલેબલ એનર્જી લેવલ્સ છે। જ્યારે આપણે બ્લેન્ક ડાયાગ્રામ દોરીએ કે જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા નથી, ત્યારે બે લેવલ વચ્ચેનો ગેપ જે છે એ લગભગ સમાન રાખશું। હવે જેવો સિલિકોનનો પરમાણુ બને એટલે આ જે 3s ના બે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, આ 3s ભરાઈ ગઈ, પછી 3p જે છે એનો આ પહેલો ઇલેક્ટ્રોન અને 3p નો આ બીજો ઇલેક્ટ્રોન। તો હવે તમે જુઓ છો એમ ચાર ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ભરાયેલા છે, જેને આપણે વેલેન્સ ઉર્જા સ્તર કહેશું, અને આ ચાર ઉપરના ઉર્જા સ્તરો જે છે એ ખાલી છે, જેને આપણે કન્ડક્શન ઉર્જા સ્તરો કહેશું। તો વેલેન્સના ઉર્જા સ્તરો એવા ઉર્જા સ્તરો કે જે ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તેઓ એકબીજાની નજીક આવશે, અને એના કારણે એક બેન્ડ રચાશે। તમે જોજો બરાબર, આ 1 2 3 4, અને એ બધામાં ઇલેક્ટ્રોન છે, 1 2 3 4। તો આ બધા ઇલેક્ટ્રોન ભેગા મળી અને આ જે બેન્ડ બનાવે, આ બેન્ડને આપણે નામ આપ્યું છે વેલેન્સ બેન્ડ, અને એનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર એની ઉર્જા એટલે ઈવી।
હવે એ જ રીતે જે આ ટોપ મોસ્ટ લેવલ થયું, ખાલી ઉર્જા સ્તરો છે એ પણ એકબીજાની નજીક આવે, એટલે જે ચાર ઉર્જા સ્તરો છે ખાલી એ એકબીજાની નજીક આવ્યા, અને એ જે બેન્ડ બનાવે ખાલી બેન્ડ, એ ખાલી ઉર્જા સ્તરો, એને આપણે કહીએ છીએ કન્ડક્શન બેન્ડ. અને એના સૌથી નીચેના સ્તરની ઉર્જા ઈસી થઈ. તો હવે આ જે ગેપ છે બે ઉર્જા વચ્ચેનો, આ ગેપ જે છે એ ઈજી જેટલો છે, અને સિલિકોન માટે આ ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય. સામાન્ય રીતે આપણે લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જોયું, એ સિલિકોન પર્ટિક્યુલર માટે ઈજી જે છે એ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોનને જો 12થી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવામાં આવે તો તે સંક્રાંતિ કરી અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, અધરવાઇઝ એ ત્યાં જઈ શકે નહીં. તો આ જે છે એ તમને ફક્ત એ સમજૂતી આપી છે કે કઈ રીતે કન્ડક્શન અને વેલેન્સ બેન્ડ રચાય. જે ગેપ પહેલા અને છેલ્લા લેવલનો જે છે એ એટલો ને એટલો જ રહેશે. 3n = 3 માટે, એટલે કે ત્રીજી કક્ષા માટે મહત્તમ ઉર્જા લઘુત્તમ ઉર્જા સમાન જ છે, પણ ઇલેક્ટ્રોનથી ભરાયેલા સ્તરો નજીક આવી એક બેન્ડ રચે જેને આપણે વેલેન્સ બેન્ડ કીધું. ખાલી જે છે એ નજીક આવે એટલે બીજો બેન્ડ રચે, અને એ બધા ઉર્જા સ્તરો નજીક આવવાને લીધે વચ્ચે ગેપ રચે. એ જે ગેપ છે એને આપણે એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ એનર્જી ઈજી કહીએ છીએ, અને એ સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઈજીનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ એ જર્મેનિયમ માટે હોય. આ સિલિકોન માટે છે 1.1. આ બંને મૂલ્યો યાદ રાખજો, એ MCQમાં તમને પૂછી શકે એમ છે. તો આ અચ્છા, હવે આ આપણે જે વાત કરી, આ આપણે જે વાત કરી એ એક સિંગલ સિલિકોન એટમની વાત કરી, સિંગલ સિલિકોન એટમની વાત કરી એક જ સિલિકોન પરમાણુમાં. તો આપણે એમ લખી શકીએ કે આમાં ત્રીજી કક્ષામાં અવેલેબલ ઉર્જા સ્તરો બરાબર કેટલા? 8. ભરાયેલા કેટલા? તો કે 4. અને ખાલી કેટલા? તો કે 4. 4 ભરાયેલા અને 4 ખાલી. હવે આ એક માટે થઈ. હવે ધારો કે આપેલા સિલિકોનમાં એન જેટલા, સિલિકોનના નમૂનામાં એન જેટલા સિલિકોન્સ છે. તો હવે જો હું ફાઇનલ ડાયાગ્રામ અહીં દોરું છું, તો ધારો કે સિલિકોનના આપેલા નમૂનામાં સિલિકોનના એન જેટલા પરમાણુઓ છે. આથી n = 3 માં ઉર્જા સ્તરો 8n જેટલા થાય. એક માટે કેટલા છે? 8 અવેલેબલ ત્રીજી કક્ષામાં. તો n હોય તો કેટલા થાય? 8n. આ પૈકી 4n ઉર્જા સ્તરો ભરાયેલા હોય અને 4n ઉર્જા સ્તરો ખાલી હોય. એટલે હવે તમે જે ટેક્સ્ટબુકમાં આપી છે એ આકૃતિ હું અહીં દોરું છું. આ કન્ડક્શન બેન્ડનું સૌથી નીચેનું સ્તર જેની ઉર્જા ઈસી, વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું સ્તર જેની ઉર્જા ઈવી. તો હવે અહીંયા આમ બતાવ્યું છે, આ જુદા જુદા લેવલ્સ છે વેલેન્સ બેન્ડમાં, અને આ લખ્યું છે 4n ઉર્જા સ્તરો
फोर एन क्या थी आयु एवं तमने खबर पड़ी, आखो सिलिकॉन लीए तो एमा घना बदा ऊर्जा स्तरो हो, एवी रीते अहींया आम बतायु छे। तो आजे छे ए बीजा फोर एन ऊर्जा स्तर, एन सिलिकॉन माटे छे, अने ए बे वच्चेनी जे ऊर्जा नो गैप छे ए छे ईजी। ईजी जे छे ए आ बन्ने नो एनर्जी गैप छे, अने तमने टेक्सबुक मां आम बतावेलू छे। हवे आ एवुं नहीं समझता के एक ऊर्जा स्तर मां बे इलेक्ट्रॉन छे, आनो मतलब एवो थयो के एक ऊर्जा स्तर मां इलेक्ट्रॉन तो एक ज छे, पण एनी बे शक्यताओ छे, तमे भणी गया छो एम, क्या तो एनी स्पिन अप होय अथवा तो एनी स्पिन डाउन होय। तो आ स्पिन नी बे स्थिति शक्य छे कोई एक ऊर्जा स्तर मां, એટલે એક અપ અને એક ડાઉન એવી રીતે સ્થિતિ બતાવે છે। તમે એક ઉર્જા એક ઇલેક્ટ્રોન દોરો આવી રીતે અહીંયા જે દોર્યું છે તો પણ ખોટું નહીં પડે, તો ટેક્સબુકમાં આવી રીતે આપ્યું છે એટલે આપણે એ કરી શકીએ। તો આ જે છે એ ટેક્સ્ટબુકમાં આકૃતિ 14.1 આપેલી છે, અને એ શૂન્ય કેલ્વિન તાપમાનની સ્થિતિ છે, કેમ કે ઝીરો કેલ્વિને બધા ઇલેક્ટ્રોન વેલેન્સમાં હોય, કોઈ એની પાસે ઉર્જા છે નહીં, અને એના કારણે બાકીના ઉર્જા સ્તરો જે છે કન્ડક્શન બેન્ડના એ ખાલી છે। એટલે આ જે છે એને આપણે નામ આપ્યું છે કન્ડક્શન બેન્ડ, અને આ જે છે એને આપણે જાણીએ છીએ એમ આ છે વેલેન્સ બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ અને એની સમજૂતી છે। તો આ જે છે એ ઉર્જા બેન્ડના આધારે સિલિકોન અથવા તો જર્મેનિયમ અથવા તો કોઈ પણ ઘન પદાર્થ કે જે સુવાહક અવાહક અને અર્ધવાહકમાં વર્ગીકૃત થઈ શકે તેની સમજૂતી છે। હવે આજે આની સાથે જ એક મટીરિયલ અથવા તો સ્ટડી મટીરિયલના 3 કે 4 પેજ એ તમને આપવામાં આવ્યા છે, જે તમને રીડિંગ માટે કામ લાગશે। તો એ જે તમને વાંચવાનું છે એની હું તમને સમજૂતી અત્યારે કરાવી દઉં। હવે જુઓ આ મટીરિયલ તમારી સાથે શેર કરવામાં આવ્યું છે, એની હું તમને થોડી વાત કરી દઉં। આપણો ટાઇટલ જે છે એ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, તમે જાણો છો એમ। પહેલો પ્રશ્ન એવો છે, વાહકતાના આધારે ધાતુ અર્ધવાહક અને અવાહકનું વર્ગીકરણ કરો, એટલે કે સુવાહક અવાહક અને અર્ધવાહકોનું વર્ગીકરણ। તો જે મેં ત્યાં લખેલું છે એની જ અહીંયા આગળ ચર્ચા કરેલી છે। વાહકતા અવરોધકતાના મૂલ્યો ધાતુ અને એનું સ્પેસિફિકેશન કે વાહકતા કેવી હોય, ધાતુ કે સુવાહક હોય તો અવરોધકતા બહુ વધારે અને બહુ ઓછી અને વાહકતા વધારે હોય, એવી રીતે અર્ધવાહક અવાહક માટે, અને ઘન પદાર્થનું વર્ગીકરણ ફક્ત અવરોધકતાના આધારે જ કરી શકાય એવું નથી, બીજા ઘણા બધા તફાવત પણ છે। નેક્સ્ટ આપણે જે જોયું એ જ યોગ્ય ઉદાહરણ સાથે પ્રાથમિક અને મિશ્ર સંયોજનો અર્ધવાહકો સમજાવો અથવા તો નામ લખો, આમ જોવો તો એવું જ છે, સમજાવવાનું એમાં કંઈ છે નહીં। અર્ધવાહકો બે પ્રકારના, એક પ્રાથમિક અથવા તો તાત્વિક અર્ધવાહકો, એમાં આ બંને અર્ધવાહકોનો આપણે સ્ટડી કરવાનો છે, એટલે ઇમ્પોર્ટન્ટ। અકાર્બનિક જે છે એમાં આપણે જે એક્ઝામ્પલ લખ્યા એ આ બધું ટેક્સબુકનું છે, એનું ઈચ્છે થોડું ઓર્ગેનાઇઝ કરી અને લખેલું છે। અત્યારે જે સેમિકન્ડક્ટર્સ આપણે લઈએ છીએ એ બધા મિશ્ર અકાર્બનિક સેમિકન્ડક્ટર્સ, એ તાત્વિક જે છે સિલિકોન અને જર્મેનિયમ, અને બાકીના જે મિશ્ર સંયોજનો છે એના બનેલા હોય છે, આપણે પછી આગળ જતા એનો અભ્યાસ કરવાના છીએ। નેક્સ્ટ જો આ એનર્જી બેન્ડ કઈ રીતે રચાય છે તે સમજાવી વેલેન્સ કન્ડક્શન અને ફોરબિડન ગેપની સમજૂતી। હવે મેં તમને જે સમજાવ્યું એ બધું અહીંયા આપેલું છે, તમે જેમ જેમ તમે વાંચતા જશો એમ એમ તમને એ સમજાતું જશે, કઈ રીતે બેન્ડ રચાય એની આટલી સમજૂતી છે, ઉર્જા પટ કોને કહેવાય, વેલેન્સ ઇલેક્ટ્રોનના જે ઉર્જા સ્તરો છે એના પટ એને વેલેન્સ બેન્ડ કહેવાય, વેલેન્સ બેન્ડની ઉપર ખાલી ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તર એને કન્ડક્શન બેન્ડ કહેવાય, અને આ બંને બેન્ડ વચ્ચે કંઈક ખાલી જગ્યા હોય એને ફોરબિડન ગેપ કહેવાય। અહીંયા મેં બતાવ્યું છે કન્ડક્શન, વેલેન્સ, ફોરબિડન, અને એ બંને ઈસી અને ઇવી વચ્ચેનો તફાવત એ ઈજી છે। અને ઈજી બેન્ડ ગેપ ઉર્જાના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ કરી શકાય, સુવાહકો માટે ઈજી આટલું હોય
અને એમ હોવાને લીધે ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે અને વિદ્યુતનું વહન થાય. અર્ધવાહકો માટે આ મૂલ્ય બંનેની વચ્ચેનું 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હોય અને સુવાહક કરતાં વધુ અવાહક કરતાં ઓછું હોવાને લીધે જો પૂરતી ઉર્જા આપવામાં આવે તો વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુતનું વહન થાય. અને અવાહકો માટે આ મૂલ્ય એટલું વધારે છે કે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી અને એના લીધે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. અને નેક્સ્ટ જુઓ, નિરપેક્ષ શૂન્ય તાપમાને એન પરમાણુઓ ધરાવતા સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિકના ઉર્જા પટોની રચનાની સમજૂતી આકૃતિ સહ સમજાવો. તો એન પરમાણુ ધરાવતા સિલિકોનમાં કઈ રીતે બેન્ડ રચાય, વેલેન્સ અને કન્ડક્શન એની સમજૂતી છે જે મેં તમને હમણાં છેલ્લે કરાવી. આ પરમાણુ ક્રમાંક, પરમાણુ રચના આપી છે. તો ત્રીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન રહી શકે. 8 પૈકી 4 ઇલેક્ટ્રોનથી ભરેલા હોય અને 4 ઉર્જા સ્તરો ખાલી હોય. તો એન પરમાણુ હોય તો 8N એનર્જી લેવલ અવેલેબલ હોય, એમાંથી 4N છે ભરેલા અને 4N જે છે એ ખાલી હોય. અને ઇલેક્ટ્રોનથી ભરેલા ઉર્જા સ્તરો એકબીજાની નજીક આવી એક પટ રચે જેને વેલેન્સ બેન્ડ કહેવાય, અને ખાલી છે એ એકબીજાની નજીક આવી ઉર્જા બેન્ડ રચે જેને કન્ડક્શન બેન્ડ કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન કે જર્મેનિયમ માટે આ વેલેન્સ અને કન્ડક્શન બેન્ડની સ્થિતિ આકૃતિમાં દર્શાવી છે. આ ઇલેક્ટ્રોન્સ અહીંયા બતાવ્યા છે, 4N ભરાયેલી અવસ્થા, 4N ખાલી અવસ્થા, EC અને ED ઉર્જા સ્તરો ભરાયેલા અને ખાલી. તો આપણે જેમ જાણીએ છીએ એમ વેલેન્સ બેન્ડની ઉપરની ઉર્જા EV, કન્ડક્શન બેન્ડની નીચેની EC વડે આ દર્શાવેલ છે. EC અને EV વચ્ચેના તફાવતને બેન્ડ ગેપ ઉર્જા કહે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોન પાસે ઉર્જા ન હોવાથી તેઓ વેલેન્સ બેન્ડમાં જ રહે છે. અર્થાત નિરપેક્ષ શૂન્ય તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. આથી વિદ્યુત વહન થતું નથી. અને એવા પદાર્થો કે જેમાં વિદ્યુત વહન ન થાય એને આપણે અવાહક કહીએ છીએ. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્વરૂપમાં રહેલો સિલિકોન કે જર્મેનિયમ એટલે કે અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. એટલે 0 કેલ્વિન તાપમાને તો વિદ્યુત વહન શક્ય જ નથી, એટલે એના ગુણધર્મો જે છે એ અવાહક જેવા ગણી શકાય. અને બેન્ડ ગેપ ઉર્જાના મૂલ્યો આ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખો. બંને જર્મેનિયમ માટે કેટલું, સિલિકોન માટે કેટલું. અને એક આ તમને જો એમ પૂછે કે ઉર્જા પટની મદદથી આકૃતિ સહ અર્ધવાહક, સુવાહક અને અવાહક સમજાવો, આજે છે એ ટેક્સ્ટબુકમાં આકૃતિ 14.2 આપેલી છે. એમાં ઘન પદાર્થ માટે 2 આકૃતિ છે. આપણે સમરાઈઝ કરીએ તો 2ની જરૂર નથી. સુવાહક, અવાહક ને અર્ધવાહકમાં આવી રીતે રિલેટિવલી દેખાડી શકે, એટલે મેં બાજુબાજુમાં જ લખ્યું છે. આ ગેપ ખૂબ ઓછો હોય અથવા તો ન હોય, આમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય અને અવાહકમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ હોય, અને આ એની સમજૂતી છે. એક આમાં ખાસ તમે યાદ રાખજો કે જો આદર્શ સુવાહક હોય તો એમાં બેન્ડ ગેપ હોય જ નહીં, અને આદર્શ અવાહક હોય તો આ ગેપ ઇન્ફાઇનાઇટ હોય, જેથી કરીને કોઈ ઇલેક્ટ્રોન ક્યારે પણ વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં ન જઈ શકે અને વિદ્યુત વહન ન થઈ શકે. તો ફરીથી જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એમાંથી તમારે 2 વખત હોમવર્ક કરવાનું છે લખી લખીને, અને જેટલો સ્ટાર્ટિંગનો પોર્શન છે લગભગ 3-1 લેક્ચર જેટલો, એ બધો ડિસ્ક્રિપ્ટિવ છે, પરિપથો ખૂબ ઓછા આવે છે, અને લખી લખીને જ અને વાંચીને જ તૈયારી કરવું પડે એમ છે. એટલે આમાં મારી તમને વિનંતી છે, રિક્વેસ્ટ છે, કે જેટલું કરો એ બધું લખી લખીને તૈયારી કરજો, તો જ તમને સરળતાથી સમજાઈ જશે અને માર્ક આવશે. થેન્ક યુ વેરી મચ.